છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને લઈ જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। જિલ્લાના તમામ તાલુકા પાણીથી પ્રભાવિત થયા તો લોકોના મકાન ધોવાયા તો કેટલાક લોકોના ખેતરો પણ ધોવાયા છે તો કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તા પણ ધોવાયા લોકોને અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ હજુ પાણી ઓસર્યા નથી ત્યારે લોકો માંડ માંડ રસ્તો પસાર કરી રહ્યા છે તો ફરી વરસાદ આવશે તો આ જ રસ્તો ધોવાઈ જવાની ચિંતા લોકોને સતાવી રહી છે। માનવવાટ અને કોસિંદ્રા વચ્ચે આવેલા કોઝવે પરના મિની પુલના બે ટુકડા થયા હતા। મતાનું છે કે ભારે વરસાદથી જનજીવન છે તે અસ્તવ્યસ્ત થયું છે, લોકોના મકાન અને ખેતરો પણ ધોવાયા છે। આજે 9-10 તારીખમાં જે વરસાદ પડ્યો એમાં માણવાટ અને જિલાવાની વચ્ચે જે નારું છે એ વર્ષો જૂનું નારું હતું એ તૂટી ગયેલ છે। હવે ચલામલી કોસિંદ્રાથી છેક છોટાઉદેપુર જિલ્લા મથકે જવા માટે બહુ લોકોને 15 જેટલા ગામવાળાને નુકસાન થાય છે અને માણવાટથી કમાટ જવા માટે બહુ હેરાનગતિ થાય છે તાલુકા મથકે જવામાં। તો સરકારશ્રીએ વહેલી તકે આ ડાયવર્ઝન આપે કાં તો તાત્કાલિક નવું નારું બનાવે। કમાટ તાલુકો ગામ માણવાટ અને જિલ્લાવાની વચ્ચે કોતર આવેલું છે, તે કોતર તૂટી ગયું છે અને તે કોતરને બાંધવા તે આજુબાજુની પબ્લિકનો વ્યવહાર બધો ઠપ થઈ ગયો છે। માણાવાટ છોટાઉદેપુર જવા જિલ્લાવાથી વ્યવહાર બંધ થઈ ગયો છે અને મુશ્કેલી બે વરસાદ બહુ પડવાથી તૂટી ગયું છે નાળું અને તેને નાળું બીજું બનાવે અને સારું એવું બનાવે એવી અમારી વિનંતી છે। ડ્રાઈવર જન તો આ બનાવે છે બરાબર, પણ આટલું મોટું નાળું નહીં રહ્યું તો આવા સામાન્ય ભૂંગળા આટલા બે કૂતરનું પાણી ભેગું થાય છે, એ તો પહેલો વરસાદ જ્યારે મોટો આવશે તો પહેલાં જ વરસાદમાં ધોવાણ થઈ જવાનું, એ શક્યતા જ નહીં। આ સરકાર જો લોકોની દયા કરીને વહેલું બનાવે તો સારું છે। ઉદેપુરમાં જે વરસાદે તારાજી સર્જી છે તેને લઈને અનેક તાલુકાઓમાં જે નુકસાન થયું છે તેમાં જે કવાંટ તાલુકાનું આ છે જિલાવા ગામ, અહીંયા જે લગભગ 15-20 ગામોને જોડતો આ રસ્તો છે અત્યારે આ રસ્તો ધોવાઈ ગયો છે, સંપૂર્ણ નાળું છે, જે બે કટકા થઈ ગયા છે વચ્ચેથી। અત્યારે અહીંયા ડાયવર્ઝનનું કામ ચાલે છે પરંતુ ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે કે અહીંયા કોઈ પણ અધિકારીઓ નથી અને આ ડાયવર્ઝન જે કામ ચાલે છે વરસાદમાં ધોવાઈ જશે તેવું ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે। હાલ ગામ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે અહીંયા કોઈ સારું મિની પુલ બાંધવામાં આવે જેથી આ ગામનું સંપર્ક રહે અને ગામ લોકોની અવરજવર થાય તેવું ગામ લોકો માંગ કરી રહ્યા છે। રફીક મકરાણી, બુલેટિન ઇન્ડિયા, છોટાઉદેપુર।